જોઈએ આજના સમાચાર વિગતવાર. ગાંધીનગરમાં ઘર આંગણે મોટી ખોળ એ છે કે સિવિલ હોસ્પિટલમાં થોડા સમયથી યલો ફીવરની રસી ખતમ થઈ ગઈ. આફ્રિકા જવા માટે યલો રસીની વેક્સિન મુકાવવાનું અને તેનું પ્રમાણપત્ર લેવું ફરજિયાત છે. પ્રમાણપત્ર વગર એરપોર્ટ પરથી પાછા વાળી દેવામાં આવે છે. કોઈ આર્ગ્યુમેન્ટ કે કોઈ ભલામણ પણ ચાલતી નથી. વળી માન્ય હોસ્પિટલો સિવાય આ વેક્સિન મળતી જ નથી, ત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પણ આ સ્ટોક નથી. સિવિલમાં તો ઘણા વખતથી રસી મૂકવાનું બંધ કરી દેવાયું છે. સોમવારે યલો ફીવરની રસી શરૂ કરવામાં આવતા વિદેશ જવા ઈચ્છતા ગાંધીનગર અને શહેરના બહારના લોકોની લાઈન આજે સિવિલ હોસ્પિટલમાં જોવા મળી હતી. ગુજરાતની ભાજપા સરકારે સરદાર સરોવર યોજના નહેરો માટે 90% નાણાંની માંગણી કરતો પત્ર સંદર્ભે આજે ગાંધીનગર ખાતે વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રાજ્યની ભાજપા સરકાર સરદાર સરોવર માટે ફાળવેલા નાણાં બીજે ક્યાંક વાપરી ફરીથી નાણાં માંગી રહી છે, તથા તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષથી તાબા હેઠળના રાજ્યના નર્મદા વિભાગમાં ચાલતી ગેરવ્યવસ્થા પર ધ્યાન આપવાના બદલે અહીંથી સરકારને કેન્દ્રને બદનામ કરી રહી છે. ગુજરાત સરકાર ખોટાખોરા જૂઠાણ ચલાવીને કેન્દ્રને બદનામ કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારને પણ રણને વિકાસ માટે ફાળવેલી કરોડોના હિસાબો આપવાનું ટાળે છે અને કેન્દ્ર સરકાર પાસેથી વધુ રકમ માંગે છે. કોઈ સમય થયો છે નાનકડા વિરામ બાદ ફરી મળીશું. Every picture tells a story. Of course, some stories are bigger than others. Okay, guys, here we go. Everybody say, cheese. Got it. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો જોઈએ આજના સમાચાર. ગુજરાત ભાજપ દ્વારા સંગઠન અને નિમણૂકોની દોર પૂરો કરાયા બાદ તેની પ્રથમ પ્રદેશ કારોબારી બેઠક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, પ્રદેશ પ્રભારી ઓમ માથુર, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સ્મૃતિ ઈરાની, આરસી ફળદુ, પુરુષોત્તમ રૂપાલા, આનંદીબેન પટેલ, ભીખુભાઈ દલસાણિયા, ભરતસિંહ પરમાર, ભરત પંડ્યા, સૌરભ પટેલ, શંકરભાઈ ચૌધરી વગેરેની હાજરીમાં ગાંધીનગર ટાઉન હોલ ખાતે મળી હતી, જેમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર, અણગણ આર્થિક નીતિઓના કારણે દેશમાં ઊભી થયેલી પરિસ્થિતિને લઈને કેન્દ્રની કોંગ્રેસ સરકાર સામે 25 મુદ્દાનું તમામનામું રજૂ કરતો ઠરાવ, ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે પરવડે તેવા મકાનોની નીતિ બાબતે અભિનંદન આપતો ઠરાવ રજૂ કરાયો હતો. બેઠકમાં મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ સરકારે સાધેલા વિકાસની ભારોભાર પ્રશંસા કરાઈ હતી તથા ભારતને કોંગ્રેસ મુક્ત કરવા માટે આહ્વાન કરાયું હતું. તો આ હતા આજના સમાચાર. કાલે મળીશું.